ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હું કબીરપંથી સોનલ આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિરામ ચિહ્નોનો બીજો ભાગ આપણે આમની પહેલાંના લેક્ચરમાં પૂર્ણ વિરામ અને અલ્પવિરામ વિશે ભણ્યા હતા અને તેમાં આપણે કેટલાક અલ્પવિરામના નિયમો વિશે જાણ્યું હતું તો હવે ત્યાંથી આગળ અલ્પવિરામના બીજા નિયમોને આપણે આજે જાણવાનો પ્રયત્ન કરવાનો છે વધારે પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે એટલે કે જ્યારે જ્યારે વાક્યમાં વગેરે આવતું હોય કે આવતું હોય ઇત્યાદિ આવતું હોય તો એમની આગળ જેટલા પણ શબ્દો વાક્ય હશે તો ત્યાં આપણે એમને અલ્પ દ્વારા જુદું પાડીશું દાખલા તરીકે મૈત્રી પ્રેમ વફાદારી ત્યાગ વગેરે સદ્ગુણો છે તો જુઓ તમે અહીંયા વગેરે આવ્યું તો આ વગેરેની આગળ જેટલા પણ સદ્ગુણો હતા તો એક એક સદ્ગુણને આપણે અલ્પવિરામ દ્વારા અલગ છે ઈ

કે કોઈ પણ સુંદર પેરેગ્રાફ છે જ્યારે જ્યારે વાંચતા હોઈએ ત્યારે તેમાં અવતરણ ચિહ્ન આવે છે તો અવતરણ ચિહ્નની પહેલા આપણે અલ્પવિરામ છે મૂકીએ છીએ તો અહીંયા તમજો વાક્યમાં રામ બોલ્યા પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું પૂર્ણ વિરામ એટલે કે અહીંયા વાક્ય છે એ પૂરું થઈ ગયું પણ જે પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું તો તે અવતરણ ચિહ્નમાં હતું તો એમાં આગળ રામ બોલ્યા તેમની પાસે આપણે અલ્પવિરામ છે એ મૂક્યું તો આવી રીતે અવતરણ ચિહ્ન પહેલા પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે હવે એમનાથી આગળ સમાન દરજ્જો ધરાવતા જ્યારે પદ આવતા હોય ત્યારે એ પદને એટલે કે એ શબ્દોને પણ આપણે અલ્પવિરામ દ્વારા અલગ પાડીએ છીએ સમાનાધિકરણવાળા પદો એટલે કે સમાન દરજ્જો ધરાવતા પદો અલ્પવિરામ મૂકીને અલગ પાડવામાં આવે છે એટલે કે જ્યારે કોઈ પણ વાક્યમાં છે એ સમાન દરજ્જો ધરાવતા શબ્દો આવતા હોય પદ આવતા હોય તો એમને વચ્ચે અલ્પવિરામ મૂકીને આપણે અલગ છે પાડીએ છીએ મેઘના રણકુશળ યોદ્ધો શસ્ત્રાશસ્ત્ર સજ્જ થઈ લડવા રણાંગણમાં આવી ઉભો રહ્યો મેઘનાથ મેઘનાથની વાત છે અહીંયા કરવામાં આવી છે મેઘનાથ કેવો હતો તો કે રણકુશળ યોદ્ધો હતો કેવી રીતે હતો તો કે શસ્ત્રા સજ્જ હતો તો શસ્ત્રા સજ્જ થઈ લડવા રણાંગણમાં આવી ઊભો રહ્યો તો આ બંને જે છે એ સમાન પદ છે સમાનાધિકરણ વાળા પદ છે તો એ બંને પદને આપણે અલ્પવિરામ દ્વારા અલગ પાડ્યા તો આવી રીતે જ્યારે સમાન દરજ્જો સમાન મોભો ધરાવ ધરાવતા જે પદ હશે તો એમને આપણે અલ્પવિરામ દ્વારા અલગ બતાવીશું હવે જે વાક્ય છે તેથી માટે પણ પરંતુ વગેરેથી જોડાતા હોય તો એમને પણ અલ્પવિરામ દ્વારા અલગ પાડવામાં આવે છે જે વાક્યમાં તેથી માટે પરંતુ પણ વગેરે જેવા શબ્દો આવતા હોય તો ત્યાં આપણે અલ્પવિરામ મૂકીએ છીએ મેં સફળતા મેળવવા માટે આકાશ પાતાળ એક કર્યા પણ સરવાળે નસીબમાં નિષ્ફળતા જ રહી

એટલે કે એમને ઘણો બધો પ્રયત્ન કર્યો પણ જેવી સફળતા એમને જોતી હતી એવી સફળતા એમને પ્રાપ્ત થઈ નહીં હવે ક્યારેક ક્યારેક વાક્યમાં જો તો જે તે જેમ તેમ જેનું તેનું જ્યારે ત્યારે વગેરે શબ્દો છે આવતા હોય છે તો ત્યારે પણ આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ એટલે કે બંને વાક્યને આપણે અલ્પ વિરામ દ્વારા જુદા પાડીએ છીએ

સુખ અવશ્ય પગલી પાડે છે તો અહીંયા બે વાક્યો છે એને આપણે અલગ પાડ્યા જેમ રાત્રિનો અંધકાર દૂર થઈ દિવસનો ઉજાસ આવે છે તેમ જીવનમાં ઘોર દૂર થઈ સુખ અવશ્ય પગલી પાડશે તો અહીંયા જે મને તેમ તો તમે જુઓ કે તેમની આગળ આપણે છે એ શું મૂક્યું અલ્પવિરામ મૂક્યું એટલે કે આ બંને વાક્યો છે એને આપણે અલ્પવિરામ દ્વારા જુદા પાડ્યા લાંબા વાક્યો હોય ત્યારે પેટાખંડો પછી પણ આપણે અલ્પવિરામથી મૂકતા હોઈએ છીએ એટલે કે એક ખૂબ લાંબુ વાક્ય હોય પણ તેમાં પેટાખંડ ખંડ છે એ પડતા હોય એક જ વ્યક્તિની વાત છે એ કરવામાં આવતી હોય પણ તેમના વિશે જુદા જુદા વાક્યો છે એ જયારે બોલાયેલા હોય તો એ વાક્યો વચ્ચે પણ આપણે છે એ અલ્પવિરામ મૂકીએ છીએ તે ઉત્તમ કુળનો નબીરો છે અસાધારણ શક્તિ વાળો છે સૂરો છે ઉદાર છે પણ હળકા કુળનો ગણાયેલો હોવાથી તેને ઘણીવાર મર્મભેદક અપમાનો સહન કરવા પડે છે તો તમે અહીંયા જુઓ કે કોઈ એક જ વ્યક્તિ વિશે સુંદર વાત છે તે અસાધારણ શક્તિવાળો છે સુરો છે એટલે કે સુરવીર છે ઉદાર છે એટલે કે ખૂબ એમ કહેવાય કે દાન પણ આપે છે ઉદાર છે પણ હલકા કુળનો હોવાથી તેમને ઘણી વાર મર્મ ભેદક અપમાનો સહન કરવા પડે છે તો આવું તમે કર્ણ વિશે પણ બોલી શકો કે કર્ણ છે કુંતા માતાના દીકરા હતા હતા સૂર્યપુત્ર પણ તેમ છતાં કુંતા માતા એ છે એને પાણીમાં પેટીમાં છે એ મૂકીને વહાવી દીધા હતા અને તે એક સારથીને છે એ મળ્યા હતા અને સારથી એમનું લાલન પાલન છે એ કર્યું હતું એટલે કે જ્યારે એ મોટા થયા ત્યારે પણ તેમને સુધપુત્ર એટલે કે સારથી પુત્ર તરીકે જ ગણવામાં આવ્યા હતા અને એને ઘણીવાર અપમાન છે એ પણ સહન કરવાનું આવ્યું હતું તો આવી રીતે તમે જુઓ કે તે ઉત્તમ કુળના હોવા છતાં તે શૂરવીર હોવા છતાં દાનવીર હોવા છતાં ઉદાર હોવા છતાં તેમને અપમાન છે એ સહન કરવા પડ્યા હતા તો એક જ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી છે પણ એક વાક્ય છે ખૂબ મોટું છે તો એમાં પેટાખંડો જેટલા જેટલા પડ્યા તો એ બધા જ પેટા આપણે અલ્પવિરામ છે એ મૂક્યું અને અલ્પવિરામ દ્વારા એક મોટું વાક્ય જે હતું એમને આપણે પૂર્ણ કર્યું હવે આપણે એમની પછીનો જે પ્રકાર છે અર્ધ વિરામ તે ભણવાનો છે અહીંયા આપણે અલ્પ વિરામ પૂર્ણ કરીએ છીએ તો વાક્યમાં સેજ અટકવાનું હોય ત્યાં આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ પણ એથી વધારે અટકવાનું હોય ત્યાં અર્ધ વિરામ મૂકવામાં આવે છે એટલે કે પૂર્ણ વિરામથી થોડુંક ઓછું વાક્યના વિધાનોને અલગ પાડવા માટે અને સાથે જે રજૂ થનાર વાક્ય હોય એને ભારપૂર્વક કહેવા માટે આપણે અર્ધ વિરામનો ઉપયોગ કરીએ છીએ આ એમની નિશાની છે વાક્યમાં સેજ અટકવાનું હોય ત્યાં અલ્પ વિરામ વપરાય છે અને એથી વધારે અટકવાનું હોય એટલે કે પૂર્ણ વિરામથી તો ઓછું જ ત્યાં અર્ધ વિરામ વપરાય છે પૂર્ણ વિરામથી ઓછું અને અલ્પ વિરામ કરતા વધારે અને ત્યાં આપણે અર્ધ વિરામ મૂકીએ છીએ

વાક્યમાં ઉભ્યાન્વય ઉપયોગ ન કરવો હોય ત્યારે અર્ધ વિરામ મુકાય છે એટલે કે અહીંયા અહીંયાન્વયન્વય એટલે શું તો કે ઉભય એટલે બે અને અન્વય એટલે જોડવું તો આમ બે જે પદો હોય બે શબ્દો હોય તો એને જ્યારે જોડવામાં આવે ત્યારે તેમને કહેવાય ઉભ્યાન વયી આમ બે શબ્દ કે પદને જ્યારે જોડવામાં આવે ત્યારે ઉભિયાન વયી

એટલે કે વાક્યમાં અને આવતું હોય ને આવતું હોય કે આવતું હોય પણ પરંતુ વગેરે શું છે અવયવ તો આ ઉભ્યાન્વયી અવયવ જ્યારે આપણે ન મૂકવા હોય ત્યારે આપણે વાક્યમાં અર્ધ વિરામ મૂકીએ છીએ એટલે કે અને ને કે પણ પરંતુ વગેરે જેવા સંયોજક આપણે ન વાપરવા હોય ત્યારે આપણે અર્ધ વિરામનો ઉપયોગ કરીએ છીએ વાક્યમાં હવે એક મોટું વાક્ય છે તમારે લખવાનું છે ગુરુ શિષ્ય પાસે સેવા કરાવે છે એની ભક્તિ ખીલવવા માટે તેની ભક્તિ ખીલવવા માટે એનું નાના મોટાપણાનું અભિમાન ટાળવા માટે એમનું નાના મોટાપણાનું અભિમાન ટાળવા માટે એને વિદ્યાની ખરી ગરજ કેટલી છે તે તપાસવા માટે હોય છે તો તમે અહીંયા જુઓ કે બધા જ વિધાનો છે એમને ભારપૂર્વક રજૂ કરવામાં આવ્યા એક વિધાનને છે વિધાનથી અલગ પાડવામાં આવ્યું અને અહીંયા તમને ક્યાંય પણ અર્ધ વિરામ છે એ મૂકીને આપણે વાક્યોને એકબીજાથી અલગ પાડ્યા અને તેમ છતાં ભારપૂર્વક આપણે આપણી વાત પણ રજૂ કરી તો એ વાત છે એ કેવી હતી કે ગુરુ શિષ્ય પાસે જે સેવા કરાવે છે તો એ શું કામ કરાવે છે શા માટે કરાવે છે તો કે પહેલું તો એમની ભક્તિ ખીલવવા માટે કે ગુરુને શિષ્યને ગુરુ પ્રત્યે પૂરેપૂરી ભક્તિ હોય એટલે કે પ્રેમ હોય એમનું નાના મોટાપણાનું અભિમાન ટાળવા માટે એટલે કે જ્યારે ગુરુ પાસે રહીને તે શિક્ષા મેળવતા હતા ત્યારે એમને એવું મનમાં અભિમાન ન આવવું પડે કે આ નાના છે આ મોટા છે તો નાના મોટાપણાનું અભિમાન દૂર કરવા માટે એમને શિક્ષા છે આપવામાં આવતી હતી એને વિદ્યાની ખરી ગરજ કેટલી છે તે તપાસવા માટે જ હોય છે એટલે કે આજ શિક્ષાનું મુખ્ય કાર્ય છે તો આવી રીતે એટલા આટલા ગુણો ખીલવવા માટે ગુરુ છે શિષ્યને પોતાની પાસે રાખીને વિદ્યાભ્યાસ છે કરાવતા હતા તો અહીંયા તમે જુઓ કે આપણે એક આ જગ્યાએ એક આ જગ્યાએ અર્ધ વિરામ છે એ અને વાક્યને ને એક બીજા થી છુટા પાડ્યા એ ખૂબ વાંચતો હતો તે ખૂબ વાંચતો તેથી તે પાસ થયો તે ખૂબ વાંચતો તેથી તે પાસ થયો ભોજન પૂરું થયું આવનારા ગયા તો આવી રીતે અર્ધ વિરામ છે મૂકવામાં આવે છે હવે આમ આપણે આમની પછીનો જે આમની પછીનું જે ચિહ્ન છે એ ભણવાનું છે જેમનું નામ છે ગુરુ વિરામ ગણતરી કરવી હોય યાદી રજૂ કરવી હોય વર્ણન કરવું હોય ત્યારે ગુરુ વિરામ મૂકવામાં આવે છે વર્ણ ચાર છે બ્રાહ્મણ ક્ષત્રિય વેશને શુદ્ર

જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે હવા પાણી અને ખોરાક તો અહીંયા તમે જુઓ કે અહીંયા ત્રણ વસ્તુ છે એ તમને જોવા મળી ગુરુ વિરામ તો છે જ પણ અલ્પ વિરામ પણ આવ્યું અને પૂર્ણ વિરામ પણ આવ્યું તો આ વાક્ય એવા છે કે તમને એક સાથે પૂર્ણ વિરામ અલ્પ વિરામ અને અર્ધ વિરામ છે એ જોવા મળે છે તો હવે તેનાથી આગળનો નિયમ ક્યારેક ક્યારેક આપણે વ્યક્તિ સંવાદ બોલે છે એટલે કે વક્તા વક્તવ્ય આપે છે તો એમની પણ એ મુકતા હોઈએ છીએ તમને ખાસ કરીને નાટકમાં એવું જોવા મળશે કે નાટકમાં કોઈ પણ વ્યક્તિનું નામ લખ્યું હોય તો પછી એમની આગળનો જેમનો સંવાદ હોય તો એમના નામની આગળ છે ગુરુવિરામ મૂકીએ છીએ આજે ફળિયાના છોકરા રમવા કેમ ન આવ્યા તો આવી રીતે વક્તાના વક્તવ્ય પહેલા આપણે ગુરુ વિરામ મુક્તા હોઈએ છીએ એટલે કે કોઈ પાત્રના નામ પછી ગુરુ વિરામ મુકવામાં આવે નાટક નો સંવાદ હોય તો પછી પણ આપણે ગુરુ વિરામ છે એ મુકતા હોઈએ છીએ

વાક્યના અર્થમાં પ્રશ્નનો અર્થ છુપાયેલો હોય અથવા વાક્યમાં કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે એટલે કે વાક્યમાં તમે કોઈને પ્રશ્ન છે એ પૂછો છો અથવા તો પ્રશ્નનો ભાવ છે છુપાયેલો હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ મૂકીએ છીએ તમે ક્યાં રહો છો તમારું નામ શું છે તમારું નામ શું છે તમે કાલે મારા ઘરે આવશો તો આવી રીતે અહીંયા ત્રણ પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યા હવે અહીંયા જે પ્રશ્ન વડે આપણે પ્રશ્ન પૂછો એને પ્રશ્ન સૂચક શબ્દ તરીકે ઓળખવામાં આવે તો અહીંયા તમે જુઓ ક્યાં શું બરોબર તો આ બંને છે કેવા છે પ્રશ્ન સૂચક શબ્દ બરોબર છે હવે આવે છે ઉદગાર ચિહ્ન આવી નિશાની છે પ્રશંસા શોક આશ્ચર્ય ધિક્કાર હર્ષ વગેરે લાગણી બતાવી હોય ત્યારે આપણે ઉદગાર ચિહ્ન મૂકીએ છીએ પ્રશંસા શોક હર્ષ ધિક્કાર आश्चर्य लागणी दर्शव होय तरी वाक्यमा उद्गार चिन्ह मुकांना આવે છે એવું અદ્ભુત દ્રશ્ય તો તમે અહિયાં જુઓ અહીંયા આશ્ચર્યનો ભાવ છે વ્યક્ત કરવામાં આવ્યો તો આપણે अया अगल छे ई उद्गार चिन्ह मुक्यु खबरदार त्याज थोभी जाओ खबरदार त्याज थोभी जाओ એટલે के અહીંયા કોઈક વ્યક્તિને આગળ આવવા નથી દેવા એટલે એમને છે ગુસ્સાથી આ વાક્ય કહેવામાં આવ્યું તો જ્યારે જ્યારે આપણે આપણી લાગણીને વ્યક્ત કરતા હોઈએ ત્યારે જે શબ્દ આવે છે તો એમના પછી આપણે ઉદ્ગાર ચિહ્ન છે એ મૂકીએ છીએ અરે રે પેલો માણસ કેટલો દુખી છે અરે રે પેલો માણસ કેટલો દુખી છે સંબોધન પછી પણ ક્યારેક આપણે ઉદગાર ચિહ્ન છે મૂકતા હોઈએ એટલે કે હે પ્રભુ તું મને આ સંકટમાંથી બચાવ હે પ્રભુ તું મને આ સંકટમાંથી બચાવ તો હે પ્રભુ આગળ આપણે ઉદ્ગાર ચિહ્ન છે એ મૂક્યું હવે આવે છે છેલ્લો આપડો ચિન્હનો પ્રકાર અવતરણ ચિન્હ િહ એટલે કે કોઈના બોલેલા શબ્દો કે કહેલી વાત જો તેના શબ્દમાં રજૂ કરવાની હોય તો અવતરણ ચિહ્ન બતાવાય છે કોઈના બોલેલા શબ્દો કે તેમણે કહેલી વાત જો તેમના શબ્દોમાં રજૂ કરવાની હોય ત્યારે અવતરણ ચિન્હ આવે છે દાખલા તરીકે પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નામની જાણીતી નવલકથા આપી છે પછી કોઈ પણ નું તખલ્લુસ હોય પછી કોઈ પણ પુસ્તકનું નામ હોય તો એ પણ આપણે અવતરણ ચિહ્નમાં લેતા હોઈએ છીએ पुस्तक નું નામ લખલા તરીકે પન્નાલાલ પટેલે માનવીની નવલકથા આપી છે તો માનવીની ભવાઈ તો માનવીની ભવાય તો એ આપણે પુસ્તકનું નામ આવ્યું તો એને આપણે અવતરણ ચિહ્નમાં છે એ મૂક્યું પછી ઉમાશંકર જોશી વાસુકી શ્રવણ તખલુ જાણીતા હતા ઉમાશંકર જોશી વાસુકી શ્રવણ એટલે કે આ બે તખલ્લુસ છે એમને મળ્યા હતા બે ઉપનામ છે એમને આપવામાં આવ્યા હતા એક વાસુકી છે અને બીજું શ્રવણ છે એટલે કે ઉમાશંકર જોશી જે છે ઉમાશંકર જોશી જે છે તો એમને ઓળખીએ છીએ તરીકે પણ ઓળખીએ છીએ તો આપણે આવી રીતે આજે જે વિરામચિહ્નો છે એની વિસ્તારથી સમજ મેળવી હવે હું હોમવર્કમાં જે પ્રશ્નો આપું તે તમારે નોંધી લેવાના છે સમજાવો અવતરણ પ્રકાર સમજાવો અને વિરામ ચિહ્નો ઉદ્દગાર ચિહ્ન વિશે માહિતી આપો તો આ ત્રણ પ્રશ્નો છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના રહેશે અહીંયા આપણો વિડીયો લેક્ચર છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ